અને આગળ વાત કરીએ સમાચારોમાં, તો વડોદરામાં 100થી વધુ તબીબો ભાજપમાં જોડાયા છે. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની હાજરીમાં આ તબીબો ભાજપમાં જોડાયા. આગામી 3 માર્ચે ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે અને સાથે જ આર્કિટેક્ટ, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટ પણ ભાજપમાં જોડાવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટી જોડો અભિયાનની શુભારંભ કરવામાં આવ્યો. આજે 200થી પણ વધારે તબીબ મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે. સુશિક્ષિત પાર્ટીને વધુ મજબૂત બનાવવા ડૉક્ટર્સ મિત્રો ખૂબ જ આગળ આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો જોઈન કરી રહ્યા છે. અમારા કાર્યક્રમના સંયોજક પ્રશાંતભાઈ પટેલ અને અશોકભાઈ ચૌધરી, એમના માર્ગદર્શનથી વડોદરા શહેરમાં 200થી વધારે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાઈ રહ્યા છે. આજના વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના માન્ય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ અને તબીબી ક્ષેત્રે જે લોકો વર્ષોથી કામ કરે છે તેવા ડૉક્ટર શીતલભાઈ, ડૉક્ટર હિતેન્દ્રભાઈ, આ સૌ આજે કાર્યક્રમમાં ઉપસ્થિત છે. IMA વડોદરાના પ્રમુખ તરીકેની જે જવાબદારીમાં છે, ગુજરાતના ડૉક્ટર સેલના મધ્ય ગુજરાતના કન્વીનર તરીકેની જવાબદારીમાં છે, એવા ડૉક્ટર મિતેશભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમ એમના માર્ગદર્શનથી, એમની મહેનતથી, એમના પ્રયત્નોથી અલગ અલગ પથ્થીમાં તબીબીમાં અભ્યાસ કરતા અથવા તો તબીબ થઈ ગયેલા લોકો એ આજે આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને મિતેશભાઈ શાહ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું.